અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય એવા એક સમાચાર, વાવાઝોડાએ અચાનક બ્રેક મારી, 6 કલાકથી એક જ જગ્યાએ સ્થિર છે વાવાઝોડું। હવામાન વિભાગે ફરી ચેતવ્યા, લેન્ડફોલનો સમય ફાઇનલ, 36 કલાક અતિ ભારે। જો તમે પણ વાવાઝોડાને લઈને પડે પડની સાચી અને સ્પષ્ટ માહિતી મેળવવા માંગો છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલ પર તમને વાવાઝોડાને લઈને સ્પષ્ટ અને સચોટ માહિતી પડે પડની અપડેટ સાથે મળતી રહેશે। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। બીપોર જોઈ વાવાઝોડું હાલ દ્વારકામાં તાંડવ મચાવી રહ્યું છે। હજુ તો પહોંચ્યું નથી, છતાં પણ એટલી મોટી અસર જોવા મળી રહી છે, વાત એના વિશે કરવાની છે। પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાઓને લગતી તમામ માહિતી ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। અને સાથે સાથે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું પણ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। ગુજરાત માટે આગામી 36 કલાક અતિ ભારે। અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત બિપોર જોઈ હવે અતિ પ્રચંડ બની રહ્યો છે। હાલ બિપોર જોઈ વાવાઝોડું જખોથી 260 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 270 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે। તો બીજી તરફ દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી દ્વારકા મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલી ધજા પણ ખંડિત થઈ હતી, તેમજ દ્વારકાનું જગત મંદિર કાલે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ બિપોર જોઈ વાવાઝોડું આવતીકાલે સાંજે જખો પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે। આજે મુખ્યમંત્રીઓ પ્રભાવિત જિલ્લાના અલગ અલગ ગામના સરપંચો સાથે ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ। વાવાઝોડાની દહેશત વચ્ચે કચ્છની ધરા ધ્રુજી હતી। ભચાઉ નજીક 3.5 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આજે દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। પાવાગઢનું મંદિર 15 તારીખથી 16 તારીખ બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ। વાવાઝોડાની દહેશત વચ્ચે કચ્છની ધરા ધ્રુજી હતી। ભચાઉ નજીક 3.5 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોર જોઈ નામનું ભયંકર વાવાઝોડું આગળ વધતું અટકી ગયું હોય એવું જોવા મળ્યું છે। હાલ વાવાઝોડાની ગતિમાં ઘટાડો થયો છે। વાવાઝોડું દ્વારકાથી 270, જખો પોર્ટથી 260 કિલોમીટર અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે। જી હા, અત્યાર સુધીના સૌથી મોટા અને રાહતના કહી શકાય તેવા સમાચાર, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું અટકી ગયું હોય એવું જોવા મળી રહ્યું છે। હાલ વાવાઝોડાની ગતિમાં ઘટાડો થયો છે। વાવાઝોડું દ્વારકાથી 270, જખો પોર્ટથી 260 કિલોમીટર અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે। 15 જૂન સાંજ સુધીમાં જખોની નજીક માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ થશે એવું હવામાન વિભાગ જણાવે છે। વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની ઝડપ 150 કિમી સુધી રહેશે। ભક્તોની આસ્થાના પ્રતીક સમાન મંદિરો કરાયા બંધ। દ્વારકામાં આજે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી દ્વારકા જગત મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલી ધજા પણ ખંડિત થઈ હતી। આજે સવારે 2 ધજા પૈકી 1 ધજા બિલકુલ ખંડિત થઈ હતી, ત્યારે ભક્તોની માંગણી છે કે ધજાને બદલવામાં આવે, કારણ કે દ્વારકાના જગત મંદિરની ધજા ફક્ત ધજાનું કાપડ નહીં
परंतु करोड़ों भक्तों की आस्था प्रतीक है। राज्य 95 तालुका में वरसाद आगामी 3 दिवस सुधी हजू पण भारे वरसाद की आगाही है। 16 जूने बनासकांठा, पाटण, कच्छ आ उपरांत मेहसाणा अने साबरकांठा सहित मोरबी में भारे थी अति भारे वरसाद की शक्यता है। ज्यारे गांधीनगर, अरवली, खेड़ा, अमदावाद, आणंद तथा सौराष्ट्र में सुरेन्द्रनगर, जामनगर, पोरबंदर, जूनागढ़, द्वारका अने गीर सोमनाथ तेमज दीव में भारे वरसाद की संभावना रहेली छे। ज्यारे आ प्रभावित विस्तारों सहित में बनासकांठा, पाटण, कच्छ, मेहसाणा, साबरकांठा, मोरबी, गांधीनगर, अरवली, खेड़ा, अमदावाद, आणंद, सुरेन्द्रनगर, जामनगर, पोरबंदर, जूनागढ़, द्वारका तेमज गीर सोमनाथ अने दीव में 62-87 किलोमीटर की गतिए पवन फूंकावानी साथे मध्यम थी भारे वीजड़ी थवानी शक्यताओ छे। बीजी बाजु पंचमहाल, महिसागर, दाहोद, राजकोट, अमरेली, भावनगर अने बोटाद में वीजड़ी पड़वा सहित 30-50 किलोमीटर की गतिए पवन फूंकावानी भारे शक्यता छे। 17 जूने बनासकांठा अने साबरकांठा में अति भारे वरसाद पड़वानी संभावना छे। साथे ज पाटण, मेहसाणा, गांधीनगर, अरवली तथा गीर सोमनाथ में पण भारे वरसाद पड़ी सके छे। आ साथे ज बनासकांठा, साबरकांठा, पाटण, मेहसाणा, गांधीनगर, अरवली अने गीर सोमनाथ में वीजड़ी पड़वा सहित 62-87 किमीनी गतिए पण पवन फूंकावानी शक्यता छे। बीजी बाजु प्रभावित विस्तारों सहित बनासकांठा, मेहसाणा, पाटण तेमज अरवली, गांधीनगर अने गीर सोमनाथ में 30-50 किमीना पवन साथे वीजड़ी पड़वानी संभावना छे। प्रभावित जिल्लाना गामोना सरपंच साथे सीएमए डेशबोर्डना माध्यम थी वातचीत करी। गुजरात में संभवित बिपोरजोय वावाजोड़ा सामे वहीवटी तंत्र द्वारा करायेली कामगिरी नी विगतो मेळवा मुख्यमंत्री भूपेन्द्र पटेले मुख्य सचिव सहित उच्च अधिकारियों साथे बैठक योजी हती। बैठक में मुख्यमंत्रीए वावाजोड़ाना परिणामे संभवित परिस्थिति सामे वहीवटी तंत्र द्वारा करायेला आयोजन नी विगतो मेळवी अने जरूरी सूचनो आप्या हता। साथे ज वावाजोड़ाना पगले 8 जिल्ला मा अत्यार सुधी मा कुल 47,000 थी वधु लोकोनु सुरक्षित स्थळे स्थळांतर कराव्यु छे। अत्यार सुधी मा जूनागढ़ जिल्ला मा 4,462, कच्छ मा 17,739, जामनगर मा 8,542, पोरबंदर मा 3,469, देवभूमि द्वारका मा 4,863, गीर सोमनाथ में 1,605, मोरबी में 1,936 अने राजकोट में 4,497 मळी कुल 47,113 लोकोने सलामत स्थळे खसेड़वामां आव्या छे। तेमणे उमेर्युं हतुं के आ जिल्लाओमां संभवित वावाजोड़ानी परिस्थितिने ध्याने लई 4,000 वधु होर्डिंग्स दूर कराया छे। वावाजोड़ा बाद वीजड़ी पुरवठो पूर्ववत करवा पीजीवीसीएल नी 597 टीम तैयार करवामां आवी छे। वायर पोलनो जरूरी जत्थो पण सबस्टेशनोमां उपलब्ध करावामां आव्यो छे। 164 गामना सरपंच साथे मुख्यमंत्रीए डेशबोर्डना माध्यमथी वातचीत करी हती। देवभूमि द्वारका, जामनगर, कच्छ अने गीर सोमनाथ जिल्लाना गामकाठा विस्तारमां सतत संपर्क जड़वाई ते माटे सूचना आपी हती। तमाम दर्शक मित्रों ने खास विनंती के गुजरात, भारत अने विश्व ने लगता तमाम महत्वना समाचारों तेमज सरकारी योजनाओं, सरकारी भर्ती तेमज कृषि एटले के एग्रीकल्चर ने लगता तमाम समाचारों मेळवा माटे हमणाज तो काजल सुवा गुजराती समाचार एटले के आ यूट्यूब चैनल ने सब्सक्राइब करवानू भूलशो नहीं। कारण के आ चेनल पर तमने मळशे गुजरात ने लगता तमाम समाचारों ए पण सचोट अने साची माहिती साथे। तो हमणा चेनल ने सब्सक्राइब करो अने माहितगार रहो गुजरातनी पड़े पड़नी अपडेट, विश्वना महत्वना समाचार, सरकारी योजनाओ, सरकारी भर्ती अने एग्रीकल्चर तेमज तमाम पॉजिटिव स्टोरीनी साथे। तो बस हमणा ज आ चेनल ने सब्सक्राइब करो। तो बस आजना वीडियो में एटलू जल्दी ज मळीशुं एक नवा वीडियो नी साथे। त्यां सुधी जोता रहो द काजल सुवा यूट्यूब चैनल। नमस्कार।